We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. હેલો સ્ટુડન્ટ્સ, યુનિટ 5ની અંદર આજનો આપણો ટોપિક છે આઈપી એડ્રેસિંગ સ્કીમ. પ્રીવિયસ વિડીયો લેક્ચર્સમાં આપણે જોયું IPv4 હેડર ફોર્મેટ અને IPv6 હેડર ફોર્મેટ. આજનો આપણો ટોપિક છે આઈપી એડ્રેસિંગ સ્કીમ. તો આવો જોઈએ કે આઈપી એડ્રેસિંગ સ્કીમ છે એ કોને કહેવાય. આઈપી એડ્રેસ તો બધાને ખ્યાલ જ છે કોને કહેવાય, એન્ડ એડ્રેસ ધેટ આઇડેન્ટિફાય ધ કનેક્શન ઓફ હોસ્ટ ટુ ઇટ્સ નેટવર્ક, ઇટ્સ કોલ ઇન્ટરનેટ એડ્રેસ ઓર આઈપી એડ્રેસ. એટલે કે આપણે એક નેટવર્કમાંથી બીજા નેટવર્કમાં જ્યારે પેકેટ ટ્રાન્સમિટ કરીએ છીએ થ્રુ ઇન્ટરનેટ, ત્યારે જે ડિવાઇસ છે એને આઇડેન્ટિફાય કરવા, જે નેટવર્કમાં છે, જે ઇન્ટરનેટમાં છે ડિવાઇસ કે જ્યાં આપણે પેકેટ ટ્રાન્સમિટ કરવું છે, એ ડિવાઇસને આઇડેન્ટિફાય કરવા માટે જે એડ્રેસ યુઝ થાય છે તેને આઈપી એડ્રેસ કહેવાય છે. આઈપી એડ્રેસ છે એ યુનિક છે, યુનિવર્સલ છે અને 32 બીટનું છે. એટલે કે 32 બીટનું છે અને યુનિક છે. યુનિક મીન્સ કે એક ડિવાઇસને જ્યારે કોઈપણ આઈપી એડ્રેસ ડિફાઇન કરવામાં આવે છે, અલોટ કરવામાં આવે છે, ત્યારે સેમ આઈપી એડ્રેસ બીજી ડિવાઇસનું હોતું નથી. એટલે કે નેટવર્કમાં રહેલા ઇન્ટરનેટ તમે યુઝ કરતા હો અને સપોઝ કે 5 ડિવાઇસમાં ઇન્ટરનેટ યુઝ કરતા હો તો 5 ડિવાઇસમાં આઈપી એડ્રેસ છે કેવું હશે, અલગ હશે. યુનિવર્સલ છે, યુનિવર્સલ આઈપી એડ્રેસ એટલા માટે છે કે કોઈ પણ ડિવાઇસ છે આઈપી એડ્રેસ છે એ એક્સેપ્ટ કરી શકશે. ઇન્ટરનેટ જે યુઝ કરતી હશે ડિવાઇસ, બધી જ ડિવાઇસ છે આઈપી એડ્રેસ એક્સેપ્ટ કરી શકશે. જ્યારે તમે કોઈ પણ ઇન્ટરનેટ યુઝ કરો છો ત્યારે સેમ આઈપી એડ્રેસ છે બીજી કોઈ ડિવાઇસને અલોટ નહીં થાય. જ્યારે તમે લોગઆઉટ થાઓ છો, ઇન્ટરનેટ બંધ કરો છો, તમારો આઈપી એડ્રેસ ફ્રી થશે તો એ કોઈ પણ ઇન્ટરનેટ સાથે જોડાયેલી કોઈ પણ ડિવાઇસ ઇઝીલી એક્સેપ્ટ કરી શકશે. એટલા માટે આઈપી એડ્રેસ છે એ યુનિક પણ છે અને યુનિવર્સલ પણ છે. દેર આર 2 નોટેશન દેટ શોઝ ધ આઈપી એડ્રેસ. આ આઈપી એડ્રેસને દેખાડવા માટે, રિપ્રેઝેન્ટ કરવા માટે 2 નોટેશનનો યુઝ થાય છે, બાઇનરી નોટેશન અને ડોટેડ ડેસિમલ નોટેશન. સો આપણે જોઈએ બાઇનરી નોટેશન. બાઇનરી નોટેશનમાં આપણે કઈ રીતે આઈપી એડ્રેસ ડિફાઇન કરી શકીએ, આ રીતે 1 અને 0ની સિરીઝમાં ઈચ એન્ડ એવરી બાઇટ. સપોઝ કે 4 બાઇટ છે, અહીંયા તમે જોઈ શકો છો ઈચ એન્ડ એવરી બાઇટ છે 8 બીટના છે, એટલે ટોટલ છે 32 બીટ થશે. અને તમે બાઇટમાં કન્સિડર કરો તો 4 બાઇટ થશે. એટલે 1 અને 0ની સિરીઝમાં તમે બાઇનરી નોટેશન છે એમાં આઈપી એડ્રેસ છે એ ડિફાઇન કરી શકો છો. હવે સેમ વસ્તુ તમે ડોટેડ ડેસિમલમાં કઈ રીતે ડિફાઇન કરી શકો એ જોઈએ. ડોટેડ ડેસિમલમાં તમે આ રીતે 0 to 255, એટલે કે 0 થી 255 વચ્ચે તમે કોઈ પણ 4 ઓક્ટેટ છે એ આ રીતે તમે ડિફાઇન કરી શકો. સેમ પ્રીવિયસ જે એક્ઝામ્પલ આપેલું હતું એ જ એક્ઝામ્પલ અહીંયા આપેલું છે. બાઇનરી નોટેશન ડિસ્પ્લે કરેલું છે અને બાઇનરીનું અહીંયા ડેસિમલમાં કન્વર્ઝન કરેલું છે. હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે બાઇનરી છે એનું ડેસિમલ કઈ રીતે ડિફાઇન થાય. 4 ઓક્ટેટની અંદર ફર્સ્ટ બાઇનરી ડેસ 0.0.0.0 થશે અને હાઈએસ્ટ આઈપી એડ્રેસ છે એ 255.255.255.255. એટલે કે આપણે 4 ઓક્ટેટમાં આ રીતે ઈચ એન્ડ એવરી બીટ્સમાં અને ઈચ એવરી બાઇટમની અંદર તમે આઈપી એડ્રેસ કન્સિડર કરો તો આ રીતે તમે આઈપી એડ્રેસ છે એ ડિફાઇન કરી શકો. હવે અહીંયા જે બાઇનરી એડ્રેસ આપેલું છે એને તમે આઈપી એડ્રેસ જે ડેસિમલમાં કન્વર્ઝન કરો છો કઈ રીતે થશે. બાઇનરી છે એનો બેઝ 2 છે તો એને તમારે ડેસિમલમાં કન્વર્ટ કરવા માટે શું કરવું પડશે, અહીંયા જે ફર્સ્ટ 0 છે એ 2 રેઝ ટુ 0 થી તમારે ડિફાઇન કરી, પછી પ્લસ જે સેકન્ડ હશે એ 2 રેઝ ટુ 1, થર્ડ હશે એ 2 રેઝ ટુ 2, ફોર્થ હશે એ 2 રેઝ ટુ 5, લાઇક વાઇઝ જે લાસ્ટ બીટ હશે એ 2 રેઝ ટુ 7 થશે. એટલે અહીંયા 128 કઈ રીતે થાય છે, અહીંયા જે લાસ્ટ છે બાઇનરી 1 છે તો એ 1 નું 2 રેઝ ટુ 7, 0 હશે એટલે ઓટોમેટિક એ બધા 0 થઈ જશે, અહીંયા 1 છે એટલે તમે લાસ્ટ બાઇટ છે 2 રેઝ ટુ 7 થશે. 2 રેઝ ટુ 7 કરો એટલે કેટલા થશે, 128. તો આ બાઇનરી છે એનું જે કન્વર્ઝન થાય છે એ કેટલું થાય છે, 128. હવે એ જ રીતે આપણે 1 છે એનું જોઈએ તો અહીંયા તમે કન્સિડર કરો તો ફર્સ્ટ જે 1 છે એનું 2 રેઝ ટુ 0 થશે, એનું 2 રેઝ ટુ 0 થશે એટલે કેટલું આવશે, 1 આવશે. પછીનું જે 1 છે એનું 2 રેઝ ટુ 0 નું
वन थे पीछे टू रेस टू वन आटे टू थे पची जीरो से टू रेस टू जे टू आपेलू है यू जीरो है एना पचीन जे है टू रेस टू थ्री थे एट टू रेस टू थ्री एट एट था तो एट प्लस टू प्लस वन एट के था इलेवन लाइकवाइज अँ तुम जो टू रेस टू जीरो और टू रेस टू वन बाकी जीरो है तो इजीली टू प्लस वन एट थ्री थे नेक्स्ट जे आपेलू है ये जुओ टू रेस टू जीरो टू रेस टू वन टू रेस टू 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 रेस टू थ्री और टू रेस टू फोर त्या सुधी वन है बाकी जीरो है तो टू रेस टू जीरो कंसिडर करी तो वन टू रेस टू वन करी तो टू टू रेस टू टू करी तो फोर टू रेस टू थ्री करी तो एट और टू रेस टू फाइव करी तो सिक्सटीन आ बधा सरवाड़ो करशू तो केटलू थशे थर्टी वन तो आ रीते तमे बाइनरी टू डेसिमल छे ए कन्वर्जन करी सकशो। नेक्स्ट स्लाइड में आखू एनु टेबल छे डिस्प्ले करेलू छे ए जोई लईए अने हजी एक एक्जाम्पल जोई एटले बाइनरीमांथी तमने डेसिमल में कन्वर्जन करता आवड़ी जाए। अहींया जोई शको छो तमे टू रेस टू वन टू थ्री फोर फाइव सिक्स अने सेवन नी वेल्यू आपेली ज छे टू रेस टू जीरो वन थे टू रेस टू वन टू थे एज रीते फोर एट सिक्सटीन थर्टी टू सिक्सटी फोर अने वन ट्वेंटी एट। अहीं हजी एक एक्जाम्पल आपेलू है तमे जोई सको छो आ बाइनरी है अने एनु कन्वर्जन है बाइनरीनु कन्वर्जन है ए डेसिमल में करेलू है तमे जोई सको छो। अहीं आ जो आनी वेल्यू है वन नाइंटी टू है आनी वेल्यू वन नाइंटी टू कई रीते है अँ तमे कंसिडर करो लास्ट टू वन वन है लास्ट अने बाकी आगना जीरो है तो टू रेस टू सिक्स अने टू रेस टू सेवन एट्ले के 64 અને 128 થશે બેનો સરવાળો કરશો એટલે કેટલો થશે 192 લાઇકવાઇઝ 168 છે અને 1 છે અને 34 છે તો આ રીતે તમે ઇઝીલી બાઇનરી અને ડેસિમલની અંદર આઈપી એડ્રેસ છે એ ડિનોટ કરી શકો છો રિપ્રેઝન્ટ કરી શકો છો। નેક્સ્ટ છે ક્લાસફુલ એડ્રેસિંગ। હવે આઈપી એડ્રેસ આપેલા છે એ મલ્ટિપલ ક્લાસીસમાં ડિવાઇડેડ થયેલા છે ટોટલ પાંચ ક્લાસની અંદર ડિવાઇડેડ થયેલા છે ક્લાસ ए बी सी डी अने ई एमा क्लास ए बी सी छे ए यूनिकास्ट माटे यूज थाय छे यूनिकास्ट एटले वन टू वन कॉम्युनिकेशन। क्लास डी छे ए मल्टीकास्ट माटे यूज थाय छे अने क्लास ई छे ए रिजर्व छे फ्यूचर यूज माटे। तो जोईए आपणे के आ पांचे पांच क्लासनी अंदर आईपी एड्रेस कई रीते डिवाइड थयेला छे अने एनी रेन्ज शुं छे। फाइंडिंग द क्लास इन बाइनरी नोटेशन एंड फाइंडिंग द क्लास इन डोटेड डेसिमल नोटेशन। हवे डोटेड डेसिमल नोटेशन होय के बाइनरी होय तो क्लास ने आइडेंटिफाई केम करूँ। इफ द एड्रेस इज गिवन इन द बाइनरी नोटेशन देन कंसिडर ओनली द फर्स्ट फ्यू बीट्स फ्रॉम द फर्स्ट बाइट। एटले के पेलो बाइट तमे कंसिडर करो ए आइडेंटिफाई करी लो एना उपरथी तमे क्लास आइडेंटिफाई करी शकशो। कई रीते इफ आईपी एड्रेस स्टार्टिंग विथ बाइनरी जीरो एटले के जीरो थी स्टार्ट थतुं होय तो ए क्लास एनु हशे जो वन जीरो थी स्टार्ट थतु हे तो एक क्लास बी बीनू हे और सो ओन आग आप टेबल आपेलू है यहाँ जोशू एट तमने ख्याल आ जाए इजीली। डोटेड डेसिमल हे तो एम आईपी एड्रेस जीरो थू 127 रेंज वच्चे हे बाइनरी अंदर तो एक क्लास एनु हे 128-191 वच्चे हे तो एक क्लास बीनु हे एंड सो ओन। आप फिगर जो है एट इजीली तमने समझाई जाए कि बाइनरी और डोटेड डेसिमल अंदर तमे कई रीते आईपी एड्रेस है एनु क्लास से आइडेंटिफाई कर सको। जो फाइंडिंग द क्लास इन बाइनरी एंड डोटेड डेसिमल नोटेशन अँ आपेलू है हवे तमे जोई सको छो अहीं क्लास ए तमारे आइडेंटिफाई करवो तो फर्स्ट बाइट तमारे कंसिडर करवानो आईपी जे एड्रेस आपेलू होय एनो फर्स्ट बाइट कंसिडर करशो ई आइडेंटिफाई करी लेशो बराबर एना उपरथी तमने ख्याल आवी जशे के क्या क्लासनुं छे। बाइनरी में तमारे फाइंड आउट करवुं होय तो फर्स्ट बाइट जो जीरो थी स्टार्ट थतुं हशे तो ए क्लास एनु एड्रेस हशे जो वन जीरो थी स्टार्ट थतुं हशे तो ए क्लास बीनू हशे जो वन वन जीरो थी स्टार्ट थतुं हशे तो क्लास सीनू हशे। क्लास डी में वन 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 जीरो थी स्टार्ट थतु हे फर्स्ट बाइट ओनली फर्स्ट बाइट कंसिडर करो एना पर तमने क्लास ख्याल आ जाए। क्लास ईनी अंदर वन 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 हे तो ए क्लास ईनु एड्रेस हे। हवे आ थी बाइनरी बात हवे तमे डेसिमल नी अंदर कई रीते कंसिडर कर सको आइडेंटिफाई कर सको क्लास तो एमा तमने रेन्ज आपेली छे क्लास एनी रेन्ज है जीरो थी 127 एटले जे फर्स्ट चार ऑक्टेट माथी जे फर्स्ट बाइट आपेलू छे ए जीरो थी 127 वच्चे डेसिमल नी एनी वेल्यू होय तो ए क्लास एनू थशे। क्लास बी 128-191 हशे
તો ક્લાસ બી બીનું એડ્રેસ થશે આઈપી એડ્રેસ, ક્લાસ સી 192-223, ક્લાસ ડી 224-239, અને ક્લાસ ઈ છે 240-255. આ રેન્જથી તમારે યાદ રાખવી પડશે તો જ તમને ખ્યાલ આપશે. તમને જો બાઈનરી એડ્રેસ આપેલું હશે, સોરી, તમને આઈપી એડ્રેસ આપેલું હશે અને એના ઉપરથી તમને જો આઈડેન્ટિફાઈ કરવાનું કહેશે કે કયા ક્લાસનું છે, તો તમે બાઈનરીમાં આ રેન્જ અને ડેસિમલમાં આ રેન્જ ઉપરથી ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકશો કે કયા ક્લાસનું એડ્રેસ છે. આ રીતે ડિસ્પ્લે થશે. સપોઝ ક્લાસ એ છે તો તમે ડેસિમલમાં જોઈ શકશો કે ફર્સ્ટ એડ્રેસ થશે 1.0.0.0. 0.0.0.0 એટલે કે ઝીરો ફર્સ્ટ એડ્રેસ છે એ નેટવર્ક આઈડી માટે યુઝ થાય છે, એટલે યુઝ નહીં થાય, એટલે સ્ટાર્ટિંગ ફ્રોમ 1 થી સ્ટાર્ટ થશે. અને 126 જે પહેલાંની રેન્જ હતી 0 થી 127, પણ અહીંયા લાસ્ટ એડ્રેસ 126.255.255.200. આ 255 એટલા માટે કે મેક્સિમમ તમે એટલા છે નોડ છે એ કનેક્ટ કરી શકો કોઈ પણ એડ્રેસમાં. એટલે બધા ઓક્ટેટમાં મેક્સિમમ કેટલી સાઇઝ હશે? 255, મિનિમમ 0 અને મેક્સિમમ 255. અહીંયા 126 એટલા માટે આપેલા છે કે જે અહીંયા જો કન્સિડર કરેલું છે, એક નોટ આપેલી છે, તમે જુઓ લાસ્ટમાં ક્લાસ એ એડ્રેસ 127.0.0.0 to 127.255.255.255 કેન નોટ બી યુઝડ એન્ડ રિઝર્વ ફોર ધ લૂપ બેક ટેસ્ટિંગ. એટલે એની સાઇઝ છે ક્લાસ એની 0 to 127 છે, પણ 127ની જે આખી રેન્જ છે એ શેના માટે? લૂપ બેક એડ્રેસિંગ માટે. એટલે કોઈપણ પ્રકારની જો એરર આવશે તો એના માટે રિઝર્વ રાખેલું છે. કોઈપણ પ્રકારની એડિશનલ ફંક્શનાલિટી માટે જો આઈપી એડ્રેસ યુઝ કરવાના હશે, એટલે આખી રેન્જની જે આઈપી છે એના માટે રિઝર્વ રાખવામાં આવી છે. એટલે આપણે જો નેટવર્ક કનેક્ટ કરવું હોય ક્લાસ એ થ્રુ, તો આપણે આટલા આઈપી એડ્રેસ છે 1 to 126 એ જ યુઝ કરી શકશું. નેક્સ્ટ ક્લાસ બી છે તો 128-191, ક્લાસ સી 192-223, ક્લાસ ડી છે તો 224-239, ક્લાસ ઈ છે તો એ 240-254. હવે ડી છે મલ્ટીકાસ્ટિંગ માટે યુઝ થાય છે અને ઈ છે એ રિઝર્વ છે. તો જનરલી આપણે જે ક્લાસ એ બી અને સી આપેલા છે એનાથી જ આપણે નેટવર્ક છે એસ્ટાબ્લિશ કરીને આઈપી એડ્રેસ છે એ અલોટ કરી શકશું. 192 છે ક્લાસ સીનું, તમે જુઓ 192-223 એટલે બહુ સ્મોલ રેન્જ છે. આપણે સ્મોલ નેટવર્ક એસ્ટાબ્લિશ કરવું હોય તો એના માટે આપણે ક્લાસ સીનો યુઝ કરશું આઈપી એડ્રેસ દેવા માટે, અને જ્યારે લાર્જ નેટવર્ક એસ્ટાબ્લિશ કરવું હોય તો ક્લાસ એનો યુઝ કરશું. એની રેન્જ તમે જુઓ 1 થી 126 એટલે કે વધારે છે. હવે અહીંયા થોડાક આઈપી એડ્રેસ આપેલા છે, આપણે આઈડેન્ટિફાઈ કરી કે કયા ક્લાસનું આઈપી એડ્રેસ છે. સપોઝ અહીંયા ફર્સ્ટ તમે કન્સિડર કરો 92.156.168.10. અહીંયા તમારે ખાલી ફર્સ્ટ ઓક્ટેટ એટલે કે આ જ તમારે જોવાની જરૂર છે કે આ કયા ક્લાસનું છે એ તમે આઈડેન્ટિફાઈ કરી લો એકોર્ડિંગ ટુ ધ રેન્જ, તો તમને ખ્યાલ આવી જાય. હવે 92 છે તો એ કયા ક્લાસની રેન્જ છે? ક્લાસ એ. ક્લાસ એની રેન્જ શું છે? 0 થી 127. તો આ કયા ક્લાસનું એડ્રેસ છે? ક્લાસ એનું. ઇઝીલી તમે આઈડેન્ટિફાઈ કરી શકો. હવે બીજું જોઈએ 193. 193 શેમાં આવશે? ક્લાસ સી. ક્લાસ સીની રેન્જ શું છે? 192-223. તો આ કયા ક્લાસનું એડ્રેસ છે? ક્લાસ સીનું. નેક્સ્ટ જોઈએ 172.172.123.85, પણ આપણે શું જોવાનું છે? ખાલી આ 172. હવે શેમાં રેન્જ આવશે? ક્લાસ બીની અંદર. ક્લાસ બીની શું રેન્જ છે? 128-191. તો આ એડ્રેસ છે એ ક્લાસ બીનું કન્સિડર થશે. એ જ રીતે તમે નેક્સ્ટ જુઓ, એનું ફર્સ્ટ ઓક્ટેટ છે 243. 243 એટલે ક્લાસ ઈમાં આવશે. ક્લાસ ઈની રેન્જ શું છે? 240-255. નેક્સ્ટ છે 232. હવે 232 છે શેમાં આવશે? ક્લાસ ડીની અંદર. ક્લાસ ડીની રેન્જ શું છે? 224-239. તો આ છે એ ક્લાસ ડીનું એડ્રેસ છે. તો તમને જો આઈપી એડ્રેસ આપેલું હોય એના ઉપરથી ક્લાસ આઈડેન્ટિફાઈ કરવાનું કહીએ તો તમને શું આવડવું જોઈએ? તમને એક ક્લાસ એ આઈપી એડ્રેસ છે એની રેન્જ ખબર હોવી જોઈએ. એ રેન્જ ઉપરથી તમે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકશો કે એ આઈપી એડ્રેસ છે એ કયા ક્લાસનું છે. હવે જે નેટ આઈપી એડ્રેસ આપેલા છે ક્લાસ એ બી અને સીના, એ નેટ આઈડી અને હોસ્ટ આઈડીમાં ડિવાઇડેડ થયેલા છે. હવે નેટ આઈડી એટલે નેટવર્ક આઈડી, તમને બધાને ખ્યાલ જ છે કે હોસ્ટ એટલે કે આપણે ઇન્ટરનેટ થ્રુ ડેટા ટ્રાન્સમિટ કરતા હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ, તો એમાં એનું નેટવર્ક આઈડેન્ટિફાઈ કરવા માટે આપણે શું શેની જરૂર પડશે? નેટ આઈડીની. હવે હોસ્ટ આઈડી એટલે જે કમ્પ્યુટર છે, હોસ્ટ એડ્રેસ કોને કહેવાય? કે જે નેટવર્કની અંદર જે પર્ટિક્યુલર નોડ છે કોમ્પ્યુટર છે
એને આઇડેન્ટિફાઈ કરવા માટે જે એડ્રેસ યુઝ થાય છે એને હોસ્ટ આઈડી કહેવાય. તો જ્યારે પણ આપણે આઈપી એડ્રેસ આપેલું હોય, આઈપી એડ્રેસ બે ભાગમાં ડિવાઈડેડ થયેલું હશે, નેટ આઈડી અને હોસ્ટ આઈડી. ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે કોઈપણ પેકેટ ટ્રાન્સમિટ થશે કોઈપણ રાઉટરમાંથી સપોઝ, તો એ પહેલાં તો નેટવર્ક આઈડેન્ટિફાઈ કરશે બાય યુઝિંગ નેટ આઈડી, અને પછી કયા કોમ્પ્યુટરની અંદર ડેટા ટ્રાન્સમિટ કરવો છે એટલે હોસ્ટ કોમ્પ્યુટર છે એનું એડ્રેસ એટલે કે હોસ્ટ આઈડી. તો અહીંયા ક્લાસ એ બી અને સી તમે જોઈ શકો છો કે ક્લાસ એ છે એમાં ફર્સ્ટ બાઇટ છે એ નેટ આઈડી છે અને બાકીના ત્રણે ત્રણ છે એ હોસ્ટ આઈડી છે. ક્લાસ બી તમે કન્સિડર કરો તો એમાં બે બાઇટ છે એ નેટ આઈડી છે અને બે બાઇટ છે એ હોસ્ટ આઈડી છે. ક્લાસ સી તમે કન્સિડર કરો તો એમાં ત્રણ પહેલાં ત્રણ બાઇટ છે એ નેટ આઈડી છે અને લાસ્ટ છે એ હોસ્ટ આઈડી છે. ડી અને ઈ છે એ રિઝર્વ છે, એટલા માટે આપણે ક્લાસ એ બી અને સી છે એને જ નેટ આઈડી અને હોસ્ટ આઈડીમાં ડિવાઈડ કરી છીએ. હવે એ નેટવર્ક એડ્રેસ છે એ શું છે એ આપણે જોઈએ. ધ નેટવર્ક એડ્રેસ ઇઝ એન એડ્રેસ ધેટ ડિફાઇન્સ ધ નેટવર્ક ઇટસેલ્ફ. તમને કીધું એમ કે જ્યારે આપણે પેકેટ એક નેટવર્કમાંથી બીજા નેટવર્કમાં ટ્રાન્સમિટ કરીશું એટલે ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં તો નેટવર્ક છે આઇડેન્ટિફાઈ કરશું કે નોડ છે, પર્ટિક્યુલર હોસ્ટ છે એ કયા નેટવર્કનું છે, એના માટે આપણે જે એડ્રેસ જોઈ છે એને આપણે નેટવર્ક એડ્રેસ છે કહેશું. પણ નેટવર્ક એડ્રેસ છે એની અમુક કેરેક્ટરિસ્ટિક છે. નેટવર્ક એડ્રેસ તમારે ફાઇન્ડ આઉટ કરવું હોય તો નેટવર્ક એડ્રેસ ઇઝ ધ ફર્સ્ટ એડ્રેસ ઇન ધ બ્લોક, એટલે પહેલો બ્લોક છે એ તમે નેટવર્ક એડ્રેસ છે. સપોઝ કે ક્લાસ એ છે તો એમાં ફર્સ્ટ બાઇટ છે, ક્લાસ બી છે તો એમાં બે બાઇટ છે, ક્લાસ સી છે તો એમાં પહેલા ત્રણ બાઇટ છે એ નેટવર્ક એડ્રેસ છે, બાકીના હોસ્ટ એડ્રેસ. તો તમારે નેટવર્ક એડ્રેસ આઇડેન્ટિફાય કરવું હોય તો ઓલ હોસ્ટ આઈડી હોસ્ટ બાઇટ્સ ઝીરો, એટલે કે નેટવર્ક આઈડીના જેટલા પણ તમે રેન્જ છે એ નક્કી કરેલી હોય અથવા તો જે ડિજિટ છે આઈપી એડ્રેસ છે એડ્રેસ સેમ રહેશે અને બાકીના હોસ્ટ આઈડી છે એ ઓટોમેટિક ઝીરો થઈ જશે, એટલે એમાં નેટવર્ક એડ્રેસ છે એ ફાઇન્ડ આઉટ થઈ જશે. ધ નેટવર્ક એડ્રેસ ડિફાઇન ધ નેટવર્ક ટુ ધ રેસ્ટ ઓફ ધ ઇન્ટરનેટ. રાઉટર કેન રાઉટ અ પેકેટ બેઝ ઓન ધ નેટવર્ક એડ્રેસ, એટલે કે આખું પેકેટ ટ્રાન્સમિટ કરવાનું છે એ નેટવર્ક આઈડી ઉપર જ ટ્રાન્સમિટ થશે, એટલે એમાં હોસ્ટ આઈડી છે ત્યારે શું રહેશે ઝીરો. હવે તમને કોઈપણ આઈપી એડ્રેસ આપેલું હોય એના ઉપરથી તમારે નેટવર્ક એડ્રેસ ફાઇન્ડ આઉટ કરવું હોય તો તમે કઈ રીતે કરી શકો એના એક્ઝામ્પલ આપેલા છે. ફર્સ્ટ એડ્રેસ આપેલું છે, તમે જોવો છો કે 10.10.5.1. તો પહેલાં તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કયા ક્લાસનું છે. 10 પોઈન્ટ આપેલું છે એટલે કયા ક્લાસનું થશે, ક્લાસ એનું થશે. હવે તમારે નેટવર્ક એડ્રેસ આઇડેન્ટિફાઈ કરવું છે એટલે ખાલી તમે આઇડેન્ટિફાઈ કરી લીધું કે ક્લાસ એનું છે તો ફર્સ્ટ બાઇટ ખાલી નેટવર્ક એડ્રેસ થશે, તો બાકીના ત્રણે ત્રણ બાઇટને તમે ઝીરો કરી દો તો આ આઈપી એડ્રેસ તમને જે આપેલું છે એનું નેટવર્ક એડ્રેસ થશે 10.0.0.0. એટલે કે ફર્સ્ટ ક્લાસ એનું એડ્રેસ છે એટલે ફર્સ્ટ તમે આઇડેન્ટિફાઈ કરી લીધું કે નેટ આઈડી છે, બાકીના હોસ્ટ આઈડી ઝીરો કરી દો એટલે આ એનું નેટવર્ક એડ્રેસ થશે. હવે બીજું એક્ઝામ્પલ જોઈએ, એમાં આઈપી એડ્રેસ તમને આપેલું છે 148.16.17.8. 148 એટલે કયા ક્લાસનું છે, ક્લાસ બીનું છે. તો ક્લાસ બીમાં બે નેટ આઈડી હોય છે બે બાઇટ અને બે બાઇટ હોય છે હોસ્ટ આઈડી. તો હોસ્ટ આઈડી તમે ઝીરો કરી નાખશો એટલે ઇઝીલી તમે એનું નેટવર્ક આઈડી છે ફાઇન્ડ આઉટ કરી શકશો, લાઈક ધીસ 148.16.00. એટલે કે અહીંયા બાકીના બે હોસ્ટ આઈડી ઝીરો કરી નાખો એટલે આ આઈપી એડ્રેસ તમને જે આપેલું છે એનું નેટવર્ક એડ્રેસ થશે આ. તો આ રીતે તમે આઈપી એડ્રેસ આપેલું હોય અને નેટવર્ક એડ્રેસ ફાઇન્ડ આઉટ કરવું હોય તો ઇઝીલી કરી શકો. થેન્ક યુ સ્ટુડન્ટ્સ. તમને આઈપી એડ્રેસિંગ સ્કીમ સમજાણી હશે કે આઈપી એડ્રેસ કઈ રીતે આપણે ડિફાઇન કરી શકીએ બાઇનરીની અંદર અને ડેસિમલ ડોટેડ નોટેશનની અંદર, અને કઈ રીતે નેટવર્ક એડ્રેસ છે એ આઈડેન્ટિફાઈ કરવું, કયા ક્લાસીસમાં આઈપી એડ્રેસ ડિફાઇન થયેલા છે. આ બધી વસ્તુ તમને સમજાઈ ગઈ હશે. છતાં પણ જો કોઈપણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને પૂછી શકો છો અને વોટ્સએપ પણ કરી શકો છો. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.